નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર અઢાર વધારો અને ગ્રાહક જાગૃતિ તેના સંપૂર્ણ સ્વાધ્યના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આપણી ચેનલ ઉપર જે સ્વાધ્યના પ્રશ્નોના સોલ્યુશનની જે સિરીઝ શરૂ કરી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો સાથ મળી રહ્યો છે તમે જો ચેનલ ઉપર નવા હો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો અને હા તમારે આ વિડીયોને બીજા દસ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું છે અવશ્ય શેર કરજો અને હા વિડીયોને લાઈક તો અચૂક કરી નાખો તો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર આપો તેની અંદર પહેલો જ પ્રશ્ન છે કે ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો તો એ ભાવવૃદ્ધિ જે છે એ વધે એના પાછળના કયા કયા કારણો છે તો પહેલો જ કારણ છે નિકાસમાં વધારો એટલે કે વિદેશોના બજારમાં ઉત્પાદનની માંગમાં વધારો થતો તેથી સરકાર નિકાસ વધારવા માટે પ્રોત્સાહક પગલાં ભરે છે પરિણામે ચીજવસ્તુઓની દેશમાં અસત ઊભી થાય છે અને આ પરિસ્થિતિમાં પુરવઠામાં ઘટાડો થતાં ભાવવૃિ થાય છે એટલે કે જો સરકાર દ્વારા નિકાસમાં વધારો કરવામાં આવે એટલે કે આપણે કોઈ પણ વસ્તુ હોય ધારો કે રૂ કપાસ છે હવે કપાસની જો વિદેશના બજારની અંદર ભારે મોગ રહેતી હોય તો સરકાર શું કરશે કપાસની વિદેશમાં નિકાસ કરશે હવે વિદેશમાં નિકાસ કરશે એટલે દેશની અંદર જે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓનો ઘટાડો થશે અને ઘટાડો થશે પુરવઠામાં ઘટાડો થશે તો ભાવ વૃદ્ધિમાં પણ શું થશે વધારો થશે આ એક એનું કારણ છે બીજું કારણ છે કાળું નાણું હવે કાળું નાણું એટલે શું તો સૌ પ્રથમ જોવા જઈએ કે કાળા નાણાંને કારણે ભાવ વધારો થાય છે અને કાળું નાણું કોને કહેવાય તો કે હિસાબી ચોપડે નોંધ ન થતી હોય અને જેના પર કરવેરો ચૂકવાતો ન હોય તેથી બિનહિસાબી આવકને આપણે કાળું નાણું કહીએ છીએ કાળું નાણું કોને કહેવાય તો કે હિસાબી ચોપડે જેની નોંધ ન થતી હોય જેના ઉપર કરવેરો ચૂકવવામાં આવતો ન હોય તેવા બિનહિસાબી આવકને કાળું નાણું કહેવામાં આવે છે અને આ કાળું નાણું છે એ ભાવ વધારાનો પોષક બને છે હવે આગળ છે ત્રીજો નાણાંના પુરવઠામાં વધારો હવે નાણાંના પુરવઠામાં વધારો કઈ રીતે થાય તો કે માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતો અને બંને વચ્ચે અસમતુલા સર્જાય છે સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાકીય આવકમાં પણ વધે છે પરિણામે શું થાય ચીજવસ્તુઓ અને સેવાઓની માગમાં તાત્કાલિક વધારો થાય છે ભારતમાં ભાવવૃદ્ધિ એ માગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે દેશમાં નાના નાણાંનો પુરવઠો વધતો ત્યારે લોકોની આવકમાં પણ વધારો થાય છે અને લોકોની આવકમાં વધારો થાય તો તેમની ખરીદ શક્તિ પણ વધે છે બેંકમાં અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે અને ચીજવસ્તુઓની માગમાં વધારો કરે છે પરિણામે ભાવવૃદ્ધિમાં પણ વધારો થાય છે આગળ છે કાચા માલની ઊંચી કિંમત આ પણ એક ભાવ વધારાનું કારણ બને છે એટલે કે વસ્તુઓના કાચા માલની કિંમત વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે અને જેનાથી શું થાય છે તો કે ચીજવસ્તુની કિંમતો પણ વધે છે અને વસ્તુઓના ભાવ વધારો વેતન વધારાની માગણીઓથી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને ફરીથી ભાવવૃદ્ધિ થાય છે આમ ભાવવૃદ્ધિનું ચક્ર ચાલ્યા જ કરે છે પછી વસ્તી વૃદ્ધિ એટલે કે એ પણ એક ભાવ વધારાનું કારણ છે તો કે વસ્તી વધારાને લીધે ભારતમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માગમાં ઉત્તરોત્તર વધારો થાય છે જેથી માગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવવૃદ્ધિ પેદા થાય છે પછી સરકાર દ્વારા ભાવ વધારો પણ કરવામાં આવે છે જેમ કે સરકારી વહીવટથી પેટ્રોલિયમ પેદાશો છે એલ્યુમિનિયમ છે કુદરતી ગેસ છે લોખંડ પોલાદ અને રાસાયણિક ખાતરો છે અને ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવમાં જે વધારો કરવામાં આવે છે એને સરકાર દ્વારા ભાવ વધારો કર્યો કહેવાય છે હવે આગળ બીજો પ્રશ્ન છે કે ભાવ નિયંત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની ચર્ચા કરો તો પ્રથમ ઉપાય છે નાણાકીય પગલાં લેવા એટલે કે મધ્યસ્થ બેંક આરબીઆઈ બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે છે તેથી લોણ કે ધિરાણ મોંઘું બનતો મૂડી રોકાણ ઘટે છે ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંના પુરવઠો ઘટાડે છે અને વસ્તુઓના માંગ ઘટતા તેમની કિંમતોમાં ક્રમશ ઘટાડો થાય છે વ્યાપારી બેંકો પણ ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે છે રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓને વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે હવે બીજું છે મૂડીરોકાણ પર પણ અંકુશ કરી શકાય છે તો કે બિનજરૂરી અને શ્રીમાંત વર્ગની મત શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગોના ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે હવે ત્રીજો પ્રશ્ન છે કે ગ્રાહકના અધિકારોને ફરજો અંગે છ મુદ્દા વિસ્તાર સમજાવો તો પહેલો મુદ્દો છે ગ્રાહક શિક્ષણનો અધિકાર તો કે આ અધિકાર ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને આ બાધિત હક આપવામાં આવ્યો છે બીજું છે માહિતી મેળવવાનો અધિકાર તો કે આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓના કિંમત ગુણવત્તા પ્રમાણમાપ શુદ્ધતા ધોરણ વગેરે વિશે માહિતી મેળવી શકે છે અને તેને અલાયદો હક મળેલો છે માહિતી મેળવવાનો અધિકાર ત્રીજું છે જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર તો કે આ અધિકાર ગ્રાહક ડાકતરી સારવાર વીજળી ટેલિફોન રેલવે બસ તાર ટપાલ વગેરેની સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે એ માટે એમને હક મળેલો છે ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ ગ્રાહકે હંમેશો બજારમાંથી બી એસ આઈ આઈ એસઆઈ કે એગમાર્કના માર્કાવાળી ચીજવસ્તુ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ નાણાં ચૂકવ્યાની રસી અસલ રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ પછી વીજળી ટેલિફોન વીમો બેંક ટ્રાવેલિંગ પંચાયત વગેરે સેવાઓ ખામયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે સુરક્ષા સંસ્થા ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી જોઈએ ચોથો પ્રશ્ન છે ગ્રાહક અદાલતોની જોગવાઈ વિશે ચર્ચા કરો તો કે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશનની અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશનની રચના કરેલી છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો જે ઓગણીસો ને છ્યાસી અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરવામાં આવી છે તો કે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના ક્યારે કરવામાં આવી છે તો એ ઓગણીસો ને જે ધારો હતો ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે ઘડાયો ઓગણીસો ને છ્યાસી અને એ ધારા અંતર્ગત કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરેલી છે હવે આપણે જોઈએ રાજ્ય કમિશન તો કે રાજ્ય કમિશનની શું કામગીરી છે તો આજે સમગ્ર દેશમાં લગભગ પાંત્રીસ રાજ્ય ફોરમો કાર્યરત કરેલા છે જિલ્લા ફોરમથી નારાજ થયેલા કોઈપણ પક્ષકાર હુકમની તારીખથી ત્રીસ દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના પચાસ ટકા અથવા તો પાંત્રીસ હજાર ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે દાવાનો નિકાલ અરજી કર્યા પછીની તારીખથી નેવું દિવસમાં કરવામાં આવે છે હવે જોઈએ જિલ્લા ફોરમ તો કે તેમાં નિશ્ચિત ફી સાથે રૂપિયા વીસ લાખ સુધીની રકમના દાવા થઈ શકે છે આજે લગભગ સમગ્ર દેશની અંદર પાંચસો એકોતેર જેટલા જિલ્લા ફોરમ કાર્યરત છે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ પચાસ ટકા કે પચીસ હજાર જે ઓછું હોય તે નિયત શરતોમાં ડિપોઝિટ રૂપે જમા કરાવવાની હોય છે જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલા પક્ષકાર નિર્ણયને જાણ થયાના ત્રીસ દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ કરી શકે છે હવે રાષ્ટ્રીય કમિશન જોઈએ તો તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે તે દિલ્હીમાં આવેલી છે રાષ્ટ્રીય કમિશન તેમાં નિશ્ચિત ફી સાથે રૂપિયા એક કરોડથી વધુ રકમના વળતર માટે દાવાની અરજી કરી શકાય છે દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી વી નેવું દિવસની અંદર કરવાનો હોય છે આ અદાલતમાં પાંચ સભ્યોનો એક બેન્ચ બને છે આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમનું પાલન ન કરનારને સજા થાય છે કે બંને શિક્ષા પણ કરી શકે છે આગળ હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો તો રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી જોઈએ તો ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો ઈસવીસન ઓગણીસોને સાડત્રીસ ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં સંશોધિત કરવામાં આવ્યો હતો ઉત્પાદનની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જેને આપણે આઈ ના નામથી ઓળખીએ જેનું ટૂંકું નામ થાય છે આઈ એસ આઈ જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ હવે આની જે સ્થાપના કરવામાં આવી હતી અને એના પછી હાલમાં આ સમયમાં જોવા જઈએ તો બી બીઆઈએસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામથી ઓળખાય છે જે પહેલાં આઈ એસ આઈ નામથી ઓળખાતી હતી તે હવે સંસ્થા બી આઈ એસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામથી ઓળખાય છે મધ ઘી મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો અને વન પેદાશો કે બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન પર આધારિત ઉત્પાદકો હોય એમના ઉપર એક માર્કનો લોગો લગાવવામાં આવે છે આ સંસ્થાઓને ઉત્પાદકોને આઈ એસઆઈ એગ માર્ક વાપરવાનો પરવાનો આપે છે જેનું જે ચિહ છે એ ઈસવીસન બે હજાર આઠમાં દાગીના પર વોલમાર્કિંગ થયેલ દર્શાવે છે મસ અને મોસની બનાવટ પર એમ પીયુનો માર્કો લગાવવામાં આવે છે અને ઊનની બનાવટ અને તેના પોશાકો પર વુલ માર્કનો લોગો લગાવવામાં આવે છે દરેક માર્કા લગાવવાની મંજૂરી બીઆઈએસ દ્વારા આપવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી રહી છે એક છે આઈ એસઓ હવે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈસવીસન ઓગણીસોને સુડતાલીસની અંદર આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈ એસઓની સ્થાપના કરવામાં આવી છે ઓગણીસોને સુડતાલીસમાં આઈ એસઓનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજ વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર આઈ એસઓ છ હજાર આઈ એસઓ નવ હજાર આઈ એસઓ નવ હજાર સો આઈ એક ચૌદ હજાર જેવા નિશાનો આપવામાં આવે છે આઈએસઓનું મુખ્ય મથક સ્વિટરલેન્ડના પાટનગર જીનીવા શહેરમાં આવેલું છે અને તે કોઈ એક શહેર સહકારી સંસ્થા નથી હવે આગળ છઠ્ઠો પ્રશ્ન છે કે ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવાની છે તો કે ગ્રાહકે બજારવાની વિવિધ ફરજો જોઈએ તો કે ગ્રાહકે ચીજવસ્તુઓની ખરીદી અંગેના નિર્ણયો લેતા પહેલાં સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રાહકે હંમેશા બજારમાંથી બી એસ આઈ આઈ એસ આઈ કે એગમાર્કના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ ગ્રાહકોએ બિન રાજકીય સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ ગ્રાહકોએ તેમની ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિતમાં સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું જોઈએ રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરીને બેસવું જોઈએ વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર ઝીરો ઝીરો જીરો મીટર રીડિંગ જોઈ લેવું જોઈએ તેમજ કેરોસીન લેતી વખતે પણ માપ માફિયામાં ફીણ નીચે બેઠા છે પછી પૂરેપૂરું ભરીને જ ખરીદવું જોઈએ ગ્રાહકે ખરીદેલી વસ્તુનું પાકું બિલ નાણાં ચૂકવાની અસલ રસીદ લેવાનો પણ અચૂક આગ્રહ રાખવો જોઈએ વીજળી ટેલિફોન વીમો બેંક ટ્રાવેલિંગ પંચાયત ખાનગી દાખતરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાઓને પહોંચાડવી જોઈએ હવે આગળ જે માગ્યા મુજબ ઉત્તર આપો એની અંદર પહેલો જ પ્રશ્ન છે કે ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે સમજાવો તો સામાન્ય રીતે ભાવ તા ઉત્પાદકોનો નફો વધે છે આથી નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના પગારમાં પણ વધારો કરે છે આમ સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને છે આમ જનતાની આવક વધે છે તેથી તેમની ખરીદશક્તિ વધે છે તેઓ જીવન જરૂરી ચીજવસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે દેશના આર્થિક વિકાસને પોષક બને છે લગભગ બધી જ વસ્તુઓની ભાવ સપાટી એક સાથે ઊંચા દરે વધારો થાય છે આવી સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદન વધે છે આગળ બીજો પ્રશ્ન છે કાળું નાણું ભાવ વધારાનું એક ઉદાહરણ છે સમજાવો તો કે હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવાયો નથી તેવી બિનહિસાબી આવકને આપણે કાળું નાણું કહેવાય છે કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચ કરી નાખવાનું વલણ ધરાવતી હોય છે કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓની માંગ વધારે છે પરિણામે ભાવ વધારો થાય છે કાળું નાણું ધરાવતા લોકો મોજ શોખ અને વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા પણ અચકાતા નથી કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાખોરી પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ બને છે આગળ ત્રીજો પ્રશ્ન છે કે ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો તો ઈસવીસન ઓગણીસોને થી જાહેર વિતરણ પ્રણાલી અમલમાં આવી છે જેનાથી ભાવ વધારાને અંકુશમાં રાખી શકાય છે દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો સમાજના નિમ્ન લોકો આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ ખંડ કેરોસીન જેવી ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાત દરે પૂરી પાડવામાં આવે છે ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણને ટકાવી રાખવામાં આશીર્વાદરૂપ બને છે ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજ વસ્તુની કૃત્રિમ અસર ઊભી કરે છે કાળા બજાર કરી મન ફાવે તેમ વધારો કરે છે તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લગાવે છે ચોથો પ્રશ્ન છે ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો તો ગ્રાહકોનું શોષણ થવાના કારણો જોઈએ તો એની અંદર પહેલું જ કારણ છે મર્યાદિત માહિતી તો કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક કોઈ પણ ચીજવસ્તુ પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુઓની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી જરૂરી છે ચીજવસ્તુઓના ઉત્પાદનના માપદંડો ગુણવત્તા અને ભાવ નિર્ધારણ અંગે કોઈ ખાસ નિયમો નથી વળી ચીજવસ્તુની ખરીદીમાં ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત ગુણવત્તા બનાવટ વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી આથી પોતાને આર્થિક અને માનસિક નુકસાન તે કરી બેસે છે બીજું છે ગ્રાહક પોતે પણ કેટલાક અંશે જવાબદાર છે તો મોટાભાગના ગ્રાહકો પૂરતી માહિતી હોતી નથી નિરીક્ષર હોય છે તેમનામાં ગ્રાહક જાગૃતિનો અભાવ હોય છે તેઓ કાનૂની લડત આપી શકતા પણ નથી તેમનામાં ઉત્પાદકો અને બજાર સંબંધી જાણકારી પણ હોતી નથી પછી ત્રીજું કારણ છે મર્યાદિત હરીફાઈ હવે જ્યારે કોઈ એક જ ઉત્પાદક હોય અને વસ્તુના ઉત્પાદન અને વેચાણમાં એકાધિકાર એટલે કે ઇજારો હોય ત્યારે વસ્તુની કિંમત ગુણવત્તા અને તેની પ્રાપ્તિ સાથે ચેડા થવાની સંભાવના વધી જાય છે પાંચમો પ્રશ્ન છે ગ્રાહક સુરક્ષા ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો તો કે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા સરકાર માન્ય તાલુકા જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવે છે તે ગ્રાહકોના અધિકાર અને કાયદાની જોગવાઈની વખતો વખત સમીક્ષા કરે છે ગ્રાહક જાગૃતિ માટે સેમિનાર પરિષદો સંપરિસંવાદો વગેરે યોજે છે તેમાં ગ્રાહકોના અધિકારો ફરજો શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ પર માર્ગદર્શન પણ આપે છે પછી ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રાહક મંચ ગ્રાહક સુરક્ષા જેવા સામયિકો પ્રકાશિત કરે છે તે કસુરવાને દંડ કરવાની ગ્રાહકોને પૂરું વળતર અપાવે છે આવા મંડળો વેપારીઓ દ્વારા કરવામાં આવતા કાળા બજારો ભેળસેળ જેવી પ્રવૃત્તિઓ માહિતી આપે છે છઠ્ઠો પ્રશ્ન છે ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સ્પષ્ટ વિગતો જણાવો તો પ્રથમ જોઈએ ફરિયાદ કોણ કરી શકે તો ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે કંપની કાયદા અને અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ પણ ફરિયાદ કરી શકે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ફરિયાદ કરી શકે છે એક કે તેથી વધુ ગ્રાહક કે જેમાં ગ્રાહકોનું સમાન હેતુ હોય તો તે ફરિયાદ કરી શકે છે કુટુંબનો કોઈ પણ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલા નુકસાન સામે ફરિયાદ કરી શકે છે બીજો છે કે ફરિયાદ કયો થઈ શકે છે તો અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક સ્થાનિક જિલ્લા ફોરમ રાષ્ટ્રીય કમિશન કે રાષ રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ ફરિયાદ કરી શકે છે તેમજ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી કલેક્ટર કચેરીમાં પણ ફરિયાદ કરી શકાય છે ગ્રાહક સી રીતે ફરિયાદ કરી શકે છે તો ફરિયાદની અરજી અરજદાર પોતાના અરજી ટાઈપ અથવા ઇમેલથી કરી શકે છે તે અદાલતમાં વકીલ મારફત પણ ફરિયાદ કરી શકે છે ફરિયાદીએ અરજીમાં ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ જણાવવાના હોય છે આરોપ અંગેના જે કોઈ આધાર પુરાવો હોય દસ્તાવેજ હોય તે અરજીની નકલની સાથે જોડવા જોઈએ છે અરજી સાથે બિલ બિલની કાચી કે પાકી રસીદ ભીડવી જોઈએ આગળ છે ટૂંકમાં ઉત્તર લખો જેની અંદર પહેલો જ પ્રશ્ન છે કે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે તો કે સતત ભાવ વધારાની અસરોથી બચવા ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે ભાવ વધારાને કારણે ઉત્પાદકો વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ જ વધારો થતો તેમની આવક ઝડપથી વધે છે દેશમાં મૂડીરોકાણ ઘટે છે નાણાંનો પુરવઠો વધતો ભાવવૃદ્ધિ સર્જાય છે ભાવ વધારાને લીધે લોકોની ખરીદ શક્તિ ઘટે છે પછી બીજો પ્રશ્ન છે ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર સી અસર જોવા મળે છે તો કે ભાવ વૃદ્ધિના કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા રોજગાર શરૂ થઈ શકતા નથી ફુગાવાજનક ભાવ વધારો મૂડી સાધનના ઉપયોગનું ખર્ચ વધારે છે ભાવ વધારાના કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદ શક્તિ ઘટે છે શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત ખરીદે છે ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે ત્રીજો પ્રશ્ન જોઈએ કે ભાવ નિર્ધારત તંત્રની ભાવ નિયમનમાં શું ભૂમિકા છે તો ગ્રાહક એટલે ખરીદનાર કોઈ વેપારી દુકાનદાર સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમતરૂપે નાણાં કે અવેજી ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર ગ્રાહક કહેવાય છે ગ્રાહક કોને કહેવાય તો કે ગ્રાહક એટલે ખરીદનાર કોઈ વેપારી દુકાનદાર કે સંસ્થા પાસેથી કિંમતરૂપ નાણાં રૂપ કે અવેજી રૂપ ચૂકવીને જે ચીજવસ્તુઓ કે સેવાનો લાભ મેળવે છે તેને ગ્રાહક કહેવાય છે પાંચમો પ્રશ્ન જોઈએ આઈ એસઆઈ ઈ સી ઓ એફ પીઓ એગમાર્ક વિશે જણાવો તો આઈ એસઆઈ તો કે ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી જે હવે પાછળથી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બી આઈ એસના નામથી ઓળખાય છે આગળ છે ઈ સીઓ હવે ઈસીઓ એટલે શું તો તમે અહીંયા જોઈ શકો છો કે સાબુ ડિટર્જન્ટ કાગળ રંગ રસાયણ પાવડર કોટિંગ બેટરી ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો વગેરે પર ઇસીયુનો માર્કો લગાડવામાં આવે છે એફપીઓ તો એફપીઓ એટલે કે શું તો કે ટીનમાં પેક કરેલા ફળો શાકભાજીની બનાવટો વગેરે પર એફપીઓનો માર્કો લગાડવામાં આવે છે એગ માર્ક તો કે ઘી મરી મસાલા મધ જેવા ખાદ્ય પદાર્થો વન પેદાશો બાગાયતી પેદાશો તથા ખેતી ઉત્પાદન પર આધારિત ઉત્પાદકો પર એક માર્ક લગાડવામાં આવે છે હવે છે આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો તો એની અંદર પહેલો વિકલ્પ છે સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવ નિર્ધારિત થાય છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ નિર્ધારિત કોણ કરે છે સરકાર કરે છે બીજો વિકલ્પ છે સરકારે કયા પુરવઠામાં કરેલા ભાવ વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે તો સરકારે નાણાં પુરવઠામાં કરેલો ભાવ વધારો એ ભાવવૃદ્ધિનું કારણ બને છે ત્રીજો પ્રશ્ન છે ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે તેવી આગાહીથી શું થાય છે ભવિષ્યની અંદર ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે તો આનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે તમે આટલા સુધી વિડીયો જોયો છે તો એનો મતલબ કે તમને રસ છે તમને શીખવામાં મજા આવે છે તો આનો પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે કે ત્રીજા વિકલ્પનો જવાબ શું આવે છે એ બી સી કે ડી એટલે કે ભવિષ્યમાં ભાવ વધારો થવાનો હોય એવી આગાહી થાય તો લોકો પોતાના તરફથી શું કરશે એટલે કે કઈ તકેદારી રાખશે એના માટે કઈ પ્રવૃત્તિ કરશે તો આનો જવાબ તમારે કોમેન્ટ કરીને અવશ્ય આપવાનો છે પછી આગળ છે ચોથો પ્રશ્ન પંદરમી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે તો પંદરમી માર્ચનો દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે ખાસ યાદ રાખજો પંદર માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન પાંચમો પ્રશ્ન છે કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદા નિયમો માટે કઈ સંસ્થા સ્થાપેલી છે તો ગ્રાહક તકરાર નિવારણ તંત્ર નામની સંસ્થા સ્થાપેલી છે છઠ્ઠો જોઈએ ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પાડે છે તો ઇન્સાઈટ નામનું સામયિક બહાર પાડે છે સાતમો વિકલ્પ જોઈએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે બી આઈ એસ સંસ્થા છે કઈ છે બી આઈ એસ સંસ્થા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક અચું કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત